સુરત શહેરમાં નેશનલ હાઈવેથી 200 મીટરમાં આપણા શહેરમાં સૌ પ્રથમ સૌથી વિશાળ ઇન્ડસ્ટ્રીયલ એરિયા એટલે કે અલ્પાઇન ઇન્ડસ્ટ્રીયલ પાર્ક, જેમાં આપના બિઝનેસનો વિકાસ કરવા માટે મશીનરી અને પ્રોડક્શન માટેની ખૂબ જ સરળ રીતે ઉત્પાદન કરવા માટે અહીંયાની જગ્યામાં અનુકૂળ આવે એવો પ્રોજેક્ટ એટલે કે અલ્પાઇન ઇન્ડસ્ટ્રીયલ પાર્ક. અમારા પ્રોજેક્ટમાં 5 કોમન પ્લોટ આપવામાં આવે છે, 40 ફૂટનો વિશાળ રોડ, વિશાળ એન્ટ્રી તેમજ એક્ઝિટ ગેટ, સમગ્ર પાર્કમાં સીસીટીવીની સુવિધા, ડ્રેનેજ લાઇન, આરસીસી રોડ તેમજ સ્ટ્રીટ લાઇટ. શોપિંગ સેન્ટર અને રમણીય વાતાવરણ વચ્ચેનો પ્રોજેક્ટ એટલે કે અલ્પાઇન ઇન્ડસ્ટ્રીયલ પાર્ક. ગિરનાર હોટલની પાછળ ટોલ પ્લાઝા પાસે નેશનલ હાઈવે નંબર 8 કામરેજ સુરત. અમરેલીમાં પ્રજાપિતા બ્રહ્મકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય દ્વારા ભાદરવ્ય માસ નિમિત્તે કામનાથ મહાદેવ મંદિર ખાતે 7 પ્રકારના કઠોળમાંથી શિવલિંગના દર્શનનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. પ્રજાપિતા બ્રહ્મકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય ભાદરવી અમાસના દિવસે કામનાથ મહાદેવ મંદિરમાં 7 અલગ કઠોળમાંથી શિવલિંગના વિશેષ દર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. અમરેલી શહેરનું સુપ્રખ્યાત એવું કામનાથ મહાદેવ મંદિર ભાદરવી અમાસ અને શ્રાવણ માસના અંતિમ દિવસે ભાવિ ભક્તો પિતૃને પાણી પાવા માટે આવી રહ્યા હોય, આ દિવસે અમરેલી શહેર જેમાં પ્રજાપિતા બ્રહ્મકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય દ્વારા શિવલિંગ કે જેમાં 7 પ્રકારના કઠોળમાંથી શિવલિંગના દર્શનનું આયોજન કર્યું, સાથે સાથે વ્યસન મુક્તિ અભિયાન પણ કરવામાં આવ્યું, વિશેષ પુસ્તકોના સ્ટોલ કર્યા અને લોકોને જાગૃત કરાવી રહ્યા છે. આ કાર્યક્રમમાં ભાવિ ભક્તો દર્શન કરી રહ્યા છે. પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય દ્વારા કામનાથ મંદિર પર એક શિવલિંગ દર્શનનું આયોજન કરવામાં આવેલ છે. આજનો આ પવિત્ર દિવસ કે જ્યારે અનેક જનો પોતાના પિતૃઓને પાણી રેડવા માટે અહીં આવી રહ્યા છે અને સાથે સાથે આ પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે શિવ દર્શનનો પણ લાભ લઈ રહ્યા છે. અહીં આપ જોઈ રહ્યા છો કે 7 પ્રકારના કઠોળના શિવલિંગ દર્શનનું આયોજન કરવામાં આવેલ છે, જેથી કરીને અનેક ભક્તજનો એનો લાભ લઈ શકે, પોતાના જીવનને ખુશીથી ભરપૂર બનાવી શકે. આ શિવ દર્શનની સાથે સાથે અહીં બાજુમાં એક યજ્ઞ કુંડનું પણ આયોજન કરેલ છે કે જે યજ્ઞ કુંડમાં વ્યસનની સાથે સાથે આપણી અંદર રહેલી કમી કમજોરીને પણ આપણે ભસ્મ કરી શકીએ, સ્વાહા કરી શકીએ. એની બાજુમાં જ એક સાહિત્યનું પણ સ્ટોલ રાખેલો છે કે જ્યાં એ સાહિત્યની ખરીદી પણ કરી શકે છે. આજના આ દિવસે બપોર પછી પણ આ દર્શન ચાલુ રહેશે સાંજ સુધી. કલ્પેશ માલવી સાથે તેજસ નિમાવત, જીટીવી ન્યૂઝ, અમરેલી.